આપણે ગઈકાલે ગુજરાતી વિષયમાં પાઠ 7 પાથેયમાં જોયું કે કાકા કાલિલકર સાહેબના પિતાજી એટલે લેખકના પિતાજીએ તેમને કોલેજમાં જવાની પરવાનગી એટલે કે રજા આપી. હવે આગળ બીએ એલએલબી છોડી એલસી પસંદ કરવા પાછળ મારી જે વિચાર શૃંખલા હતી તેનું સ્મરણ કરતાં પણ મને શરમ ઉપજે છે. મેં મનમાં વિચાર કરેલો કે આપણી પાસે કંઈ એવી મૂડી નથી કે આપણે વેપાર કરી પૈસાદાર થઈ શકીએ, અને વેપારમાં પ્રતિષ્ઠા ક્યાં છે? નોકરી કરતાં પગાર કેટલો મળવાનો હતો? લોકો પૈસાદાર થાય છે તે લાંચ લઈને. બીએ એલએલબી થઈશું તો મામલતદાર કે મુનસબ થવાશે, એ લાઈનમાં લાંચ ખૂબ મળે છે, પણ તેને માટે પ્રજાને કનડવી પડે છે અને અન્યાય કરવો પડે છે. અહીં લેખક છે એ પોતાના વિચારો રજૂ કર્યા કે એમને સહેલાઈથી બીએ અને પછી એલએલબી એટલે વકીલાત થઈ શકતી હતી, છતાં એમણે એલસીઈ શા માટે પસંદ કર્યું? તો કે એલસીઈ થઈને એમને વિચાર શૃંખલા એટલે એવા વિચારો આવતા હતા કે આજે એમને એ વિચાર કરવા બદલ પણ શરમ આવે છે. એમણે એવો વિચાર કરેલો કે એલસીઈ પસંદ કરી અને એન્જિનિયરિંગમાં પછી આગળ એડમિશન લેશું તો આપણી પાસે કાંઈ એટલી બધી મૂડી નથી કે આપણે વેપાર કરી શકીએ, અને વેપાર કરવા માટે પણ પ્રતિષ્ઠા એટલે કે સારી સાખ જોઈએ. બાપ દાદાનો એક વેપાર હોય સારો તો જલ્દીથી વેપારમાં આપણે સારી પ્રગતિ કરી શકીએ, અને જો નોકરી મળે બીએ એલએલબી કરીને તોય કેટલો પગાર મળવાનો હતો. અને લોકો તો ભાઈ લાંચ લઈને જ પૈસાદાર થાય છે, એવા લેખકના વિચારો હતા કે બીએ અને એલએલબી થાશું તોય મામલતદાર કે મુનસુખ, મુનસુખ એટલે ક્લાર્ક, એ થવાય તો એ લાઈનમાં પણ લાંચ લેતા હોય છે. લાંચ એટલે પગારના ઉપરની કમાણી, પૈસા જે ખવડાવવાની આપણે વાત કરતા હોય છે કે ભાઈ આટલા પૈસા ખવડાવો તો આ કામ કરી દે, એને લાંચ કહેવાય. તો મામલતદાર લાઈનમાં કે ક્લાર્કમાં એમાં પણ લાંચ તો મળે, પણ એના માટે પ્રજાને કનડવી પડે, પ્રજાને હેરાન કરવી પડે અને અન્યાય કરવો પડે. એ તો પ્રજા સાથે અન્યાય થાય એવું તો આપણને ગમે નહીં. એના કરતાં એલસીઈ થઈશું અને પહેલા 3 નંબરની અંદર આવીશું તો જોત જોતામાં એન્જિનિયર થઈ શકીશું. શું કીધું? એના કરતાં એલસીઈ થઈ અને પછી તો 3 વર્ષની અંદર એ ટાઈમમાં એન્જિનિયર બની જવાતું, અને પછી તો મોટા મોટા આલેશાન મકાનો બાંધવા, જંગલમાંથી રસ્તા કાઢવા, પુલો બાંધવા, એ મજા તો આખો જન્મારો મળશે. જો એન્જિનિયર થઈશું તો એ મજાના આલેશાન મોટા મકાનો, સિવિલ એન્જિનિયર બને તો મકાનનું કામકાજ સંભાળે, જંગલમાંથી કોઈ રસ્તો કાઢવાનો હોય તો રસ્તો બનાવવામાં, પુલો બાંધવામાં, આખું જીવશું ત્યાં સુધી મજા લેશું, કારણ કે સિવિલ એન્જિનિયર થઈને આવા કામો કરવા મળશે. ઘોડા પર બેસી સવારથી સાંજ સુધી ફરવાનો લાવો લેવાશે, અને કોન્ટ્રાક્ટર લોકો પાસેથી લાંચ લઈશું તો તેમાં સરકાર છેતરાશે. એ જમાનામાં એન્જિનિયરોનું ખૂબ માન હતું ઘોડા ઉપર બેસીને એને જવાનું, તો આખો દિવસ ઘોડા ઉપર સવારથી સાંજ સુધી બેસવા મળશે. અને કોન્ટ્રાક્ટર હોય જે લોકો મકાન બાંધકામનું જે રાખતા હોય કોન્ટ્રાક્ટરો કહેવાય, એની પાસેથી આપણે લાંચ પણ લેશું. અને એમાં તો સરકારી લોકો હોય ઘણી વખત આવા કોન્ટ્રાક્ટરો, તો લોકોને નહીં છેતરીએ પણ સરકારને છેતરશું, સરકાર છેતરાશે. પ્રજાને કનડવાનું એમાં ન હોય, એમાં કાંઈ પ્રજાને હેરાન કરવાનું આવતું નથી. અધર્મમાં પણ ધર્મ બુદ્ધિ હું સાચવું છું એ ખ્યાલથી જ હું મગરૂર હતો કે ભાઈ આપણે તો ક્યાં ખોટું કરવું, ખોટું કરીને ક્યાં માણસોને હેરાન કરવા છે, આપણે તો સરકાર પાસેથી લેવા છે ને પૈસા, એવી અધર્મ તો કરવાનો જ હતો. લાંચ લેવી એ જ બહુ મોટો અધર્મ છે, પણ લેખક કહે છે કે એમાં પણ હું ધર્મ જોતો હતો. મગરૂર એટલે એક એવો ખોટો ખ્યાલ, અભિમાન હતું કે આપણે તો ક્યાં કાંઈ ખોટું કરીએ જ છીએ, એવો એને એને મગરૂર કહેવાય કે પોતાની રીતે પોતે સાચો છે એવું વિચારતા હતા લેખક. આ વિચાર અનેકવાર મનમાં આવતા પણ કોઈની આગળ બોલવાની મારી હિંમત ન હતી. આ વિચારો લેખકને ઘણી બધી વખત આવી જતા કે એન્જિનિયર બનીએ ને પછી કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લઈએ ને પછી પૈસાવાળા બની જઈએ ને,
આવા બધા વિચારો એને પુષ્કળ આવતા, પણ એ પોતાના વિચારો કોઈની પણ પાસે કહેતા નહીં. અહીં સુધી આપણે રાખીએ, વધુ આવતો વિડીયોમાં સમજશું. આવજો વિદ્યાર્થી મિત્રો.